નમસ્કાર દર્શક મિત્રો, વર્તેજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂ જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા 2,33,385ના મુદ્દામાલ ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર. આજરોજ વહેલી સવારના ભાવનગર એલસીબી સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમીરાએ હકીકત મળેલ કે એક ખાનગી બસમાંથી દારૂનો જથ્થો ઇકોકારની અંદર લાવી રહ્યા છે. જે ઇકોકાર જસોનાથ સર્કલથી મોતીબાગ તરફ જવાના છે, જ્યારે ઇકોકાર ત્યાંથી પસાર થતાં તેને અટકાવીને તેની તપાસ કરતા તેના ચાલક વસીમ મહમ્મદભાઈ આંબલિયા, ઉંમર વર્ષ 37, ધંધો ડ્રાઇવિંગ, રહે મફતનગર હનુમાનજીના મંદિર પાસે 14 નાળા ઘોઘા રોડ ભાવનગર, મળી આવ્યા હતા. આ કારની ઝડપી તપાસ કરતાં કારમાં કાળા ભૂરા રંગના થેલાઓમાંથી ભારતીય બનાવટની દારૂની બોટલો મળી આવી હતી, જેમાં બેગ પાઇપર બોટલ નંગ 16, કિંમત રૂપિયા 10,960, ઓફિસર ચોઇસ બોટલ નંગ 18, કિંમત રૂપિયા 11,880, ડીએસપી બોટલ નંગ 7, કિંમત રૂપિયા 4,795, સિલ્વર ફોક્સ વોડકા 1 લિટરમાં જેની કિંમત રૂપિયા 5,830, એક ઇકોકાર નંબર GJ02CA9857, કિંમત રૂપિયા 2 લાખ. આ અંગે ઉપરોક્ત બંને ઇસમો વિરુદ્ધ નીલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ. આમ ભાવનગર એલસીબીને ભાવનગર શહેર વિસ્તારમાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થા સહિત કિલ કિંમત રૂપિયા 2,33,385ના મુદ્દાબાલ ઝડપી પાડ્યો હતો. આ સમગ્ર કારીગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીવી આડોદરા સાહેબ, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી જાડેજા સાહેબ, પીઆર સરવૈયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર જયરાજસિંહ જાડેજા, વનરાજભાઈ ખુમાણ, ભયપાલસિંહ ચુડાસમા તથા પોલીસ કોન્સ્ટેબલ સંજયભાઈ ચુડાસમા સ્ટાફના માણસો જોડાયા હતા. કેમેરામેન વિપુલ ડોડિયા, ભાવનગર જિલ્લા બ્યુરો ચીફ મેહુલ સરવૈયા.